ધોરાજી ખાતે ધોરાજી પાલિકા દ્વારા રૂપિયા 13.50 લાખ ના ખર્ચે તૈયાર થયેલ વૈકુંઠ રથ નું લોકાર્પણ સ્વામી શ્રી ધર્મનંદજી ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ધોરાજી ખાતે ધોરાજી નગરપાલિકા દ્વારા રૂપિયા 13.50 લાખ ના ખર્ચે તૈયાર થયેલ વૈકુંઠ રથ લોકાર્પણ કરવાનું કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપલેટા સ્વામિનારાયણ મંદિરના સ્વામી પરમ પૂજ્ય ધર્મનંદન સ્વામીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામી ધર્મનંદનજીએ જણાવ્યું હતું કે પ્રજાની સુખાકારી આરોગ્ય જળવાઈ રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી. લોકાર્પણ નિમિત્તે ધોરાજીના નગરપાલિકા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અર્પણ કરી છે ધોરાજીની જનતાને માટે સત્તાવર છે અને બધાનો ભાવ અને લાગણીશીલ આ સગવાહીની વિનામૂલ્યે સારાય ગામને સર્વે જનતાને લાભ મળે અને એ બધાએ નગરપાલિકાના સ્વયંસેવકો અને ભાઈઓએ બધાએ આ બધું જહેમતની સેવા ઉઠાવી છે. ભગવાન બધાને ખૂબ સુખી રાખે અને સગવાહિનીમાં બધાને જે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ.